આજે આપણે વાત કરીશું એક એવા સ્ટારની સંઘર્ષભરી કહાની વિશે જેના પાસે એક સમય મરચું અને હળદર લાવવાના પણ પૈસા નહોતા તે ઝૂંપડા જેવા ઘરમાં રહેતા હતા અને આગળ વધવા માટે તેમણે ઘર પણ છોડ્યું હતું તો જોઈએ કોણ છે આ ગુજરાતી સ્ટાર આ સ્ટાર છે દેવ પગલી જી હા દોસ્તો મેકઅપવાલા મુખડા સોંગથી સમગ્ર દેશમાં ફેમસ થયેલા સ્ટાર દેવ પગલીનું સાચું નામ દેવપુરી છે દેવ પગલી સિંગર બન્યા તે પહેલા ક્રિકેટર અથવા એક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હતા દેવ પગલી હીરો બનવા માટે ઘર છોડીને ભાગી ગયા હતા મુંબઈ પહોંચીને અક્ષય કુમાર અને સુનીલ મળવાનો પ્રયાસ કર્યો પણ તેમને સફળતા મળી નહીં ક્રિકેટર બનવાની આશાએ મુંબઈથી પાછા ફરી વડોદરા ગયા હતા ત્યાં ઇરફાન પઠાણના પિતાજી સાથે દેવ પગલીની મુલાકાત શક્ય બની હતી જો કે ક્રિકેટર અથવા એક્ટર બનવાનું સપનું તો અધૂરું જ રહ્યું દેવ પગલીએ સિંગર તરીકે કામની શરૂઆત કરી આ દરમિયાન કિંજલ દવેના એક સોંગમાં અભિનય કરવાનો મોકો પણ મળ્યો દેવ પગલીએ ધીરે ધીરે ગાવાની શરૂઆત કરી અને પછી એક ગાયક તરીકે સફળ થયા લાખ રૂપિયાનો ઘાગરો નામના સોંગથી દેવ પગલીની કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો આ સોંગ બાદ ક્યારે પાછું વળીને જોયું નથી પરિણામે એક જ મહિનાના અંતરમાં માટલા ઉપર માટલું અને ચાંદવાલા મુખડા એમ બેક ટુ બેક બે હિટ સોંગ આપીને દેવ પગલીએ આખા દેશને પાગલ કર્યો છે દેવ પગલી ઘર છોડ્યા બાદ લાંબો સમય સુધી પાછા ફર્યા નહોતા આ દરમિયાન તેઓના પિતા પાગલ થઈને મૃત્યુ પામ્યા આથી દેવ પગલીએ એક વખત તેમની માતાને કહ્યું કે મારા પિતાનું પુત્રવિયોગમાં મૃત્યુ થયું છે આથી હવે હું આખા દેશને પાગલ કરીશ તમને જણાવી દઈએ કે દેવપગલી કેટલા ડાઉન ટુ અર્થ છે દેવપગલીએ પોતાના ગામમાં આવેલ ઘરને પણ પાકું બનાવ્યું નથી કેમ કે તે પોતે માને છે કે આ ઘર જોઈને પોતાને પોતાની ઓકાત યાદ રહે છે સફળતા મળ્યા બાદ પણ જમીન સાથે જોડાયેલા રહેવામાં આ જૂનું ઘર ઉપયોગી છે ચાંદવાલા મુખડા સોંગની ભવ્ય સફળતા બાદ દેવપગલી પોતાની ફી રૂપિયા એક લાખ હતી તે વધારીને પચીસ થી ત્રીસ લાખ રૂપિયા કરી દીધી છે જોકે એક દિવસ એવો પણ હતો કે દેવ પગલીના માતા અને બહેનોને ખેતરમાં મજૂરી કામ કરવું પડ્યું હતું તેમના સોંગ ચાંદવાલા મુખડાએ સમગ્ર દેશમાં ધૂમ મચાવી દેશભરમાં સડતાલીસ લાખથી વધારે લોકોએ આ સોંગ પર રીલ બનાવી છે તેમણે અક્ષય કુમાર અને બાદશાહને પણ પાછળ રાખી દીધા છે આ સોંગથી તે રાતોરાત સ્ટાર બન્યા જેમાં તેમની સાથે જીગર ઠાકોર પણ હતા દેવપગલીના આટલા કઠિનભર્યા સંઘર્ષની કહાનીમાં પુષ્પા મૂવીનું ફેમસ ડાયલોગ મેં ઝૂકેગા નહીં સાલા બરાબર ફિટ બેસે છે કેમ કે દેવપગલીએ પણ જ્યાં સુધી સફળતા ન મળી ત્યાં સુધી કોઈ પણ પરિસ્થિતિ સામે ઝૂક્યા નહીં એટલે તેમનો જુસ્સો પુષ્પા મૂવીના પુષ્પરાજની યાદ અપાવી જાય છે તો આ હતી દેવપગલી નામે ફેમસ થયેલા સિંગરની કહાની આવી જ ગુજરાતી ફિલ્મ સ્ટારોની અવનવી નહીં સાંભળેલી વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો